नमस्ते विद्यार्थी मित्रों, आज आप विडियो में धोरण पांच विषय गुजराती कदम पंदर जो कदम पंदर में शू है पहला सवाल है नीचेना शब्द चित्र में छुपाये शब्दों ओळखो अने लखो। तो जो आ शब्द चित्र में छुपाये शब्दों ओळखो आ क्या क्या चित्र है सेना सेना चित्र है तो कुहाड़ी है फिरकी है बारी है चावी अने बल। त्यार पछी प्रश्न बे प्रश्न उत्तर आपो એમાં પહેલો છે વર્તમાન સમયમાં પ્રાણીનો શિકાર કેમ થઈ શકતો નથી તો એનો જવાબ આવશે વર્તમાન સમયમાં કાયદા કે રીતે પ્રાણીઓનો શિકાર કરવા ઉપર મનાય છે તેથી પ્રાણીઓનો શિકાર થઈ શકતો નથી બરાબર। પ્રશ્ન બે શિકાર કરવા માટે વોકળા પાસેનું સ્થળ કેમ પસંદ કરવામાં આવ્યું તો જવાબ આવશે વોકળા પાસે જંગલી પ્રાણીઓ સાંજના સમયે પાણી પીવા માટે આવતા હતા આવે છે તેથી શિકાર કરવા માટે વોકળા પાસેનું સ્થળ પસંદ કરવામાં આવ્યું બરાબર। ત્યાર પછી ત્રીજો સવાલ નવેમ્બર મહિનાની શી વિશેષતા છે તો નવેમ્બર મહિનામાં શિયાળો હોય છે એટલે દિવસ ટૂંકો વળી સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે આ નવેમ્બર મહિનાની શું છે એક વિશેષતા છે। ત્યાર પછી પ્રશ્ન ચાર મહારાજાને કેમ બીજી ગોળી છોડવાનું સૂજ્યું નહીં તો જવાબ આવશે કે સિંહના એકાએક થયેલા આક્રમણથી મહારાજ મૂંઝાઈ ગયા અને બંદૂકમાંથી બીજી ગોળી તો હોવાનું સૂજ્યું જ નહીં બરાબર। ત્યાર પછી કે બીજી ગોળી છોડવાનું સૂજ્યું જ નહીં। પ્રશ્ન પાંચ મહારાજાએ કમાઠી બાગમાં હરિ અને અર્જુનના પૂતળા કેમ સ્થાપ્યા તો શું આવશે એના જવાબ હરિ અને અર્જુન જીવનું જોખમ ખેડીને મહારાજાનો જીવ બચાવ્યો એટલા માટે મહારાજે વડોદરાના કમાટી બાગમાં હરિ અને અર્જુનના પૂતળા સ્થાપ્યા હતા। પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાં લાગુ પડતો રૂઢિપ્રયોગ કોષમાંથી શોધી અને લખો અને રૂઢિપ્રયોગવાળું એક વાક્ય લખો તો આ કૌંસમાં આપેલા એક રૂઢિપ્રયોગ છે જોડવા માંડ્યો શાબ્દો થઈ જવું ઊંચા ગજાના માણસો મોતને ઘાટ ઉતારી દેવું આંખ ફાટવી તો પેલું છે માચડા પરના માણસને જોઈ સિંહ ગુસ્સે થયો તો એ શું આવશે રૂઢિપ્રયોગ આંખ ફાટવી। ખેતરમાં પશુને ચરતા જોઈ ખેડૂતની આંખ ફાટી। બીજું સિંહ માચડા ભોય ભેગો કરવા માગતો હોય તેમ હલાવવા માંડ્યો તો એ શું આવશે રૂઢિપ્રયોગ જોડવા માંડ્યો। વાક્ય પ્રયોગ કે જાંબુડા ખેરવા માટે રમેશ ઝાડને જોડવા માંડ્યું। ત્રીજું બંદૂકનો અવાજ સાંભળી સિંહ ચેતી ગયો તો શું આવશે એનો રૂઢિપ્રયોગ શાબ્દો થઈ જવું બરાબર। તો એમાં વાક્યમાં પ્રયોગ સામેથી ચોરને આવતો જોઈ પોલીસ શાબ્દો થઈ ગયો આવી રીતે ગમે તે તમે પણ વાક્યમાં પ્રયોગ કોઈ અલગ રીતે પણ કહી શકો છો બરાબર। ત્યાર પછી ચોથું મહારાજે બીજી ગોળી છોડી સિંહને મારી નાખ્યો તો એમાં રૂઢિપ્રયોગ મોતને ઘાટ ઉતારી દેવું એટલે શું થાય મારી નાખો એમ તેનો વાક્યનો પ્રયોગ થશે સિંહ એક જ પંજામાં ભેંસને મોતને ઘાટ ઉતારી દીધી। પાંચમું મહારાજા વિશેષ શક્તિ ધરાવતા માણસ હતા તો રૂઢિપ્રયોગ શું આવશે ઊંચા ગજાના માણસ હોઉં તો એમાં વાક્ય આવશે ગાંધીજી જેવા લોકો તે ઊંચા ગજાના માણસ કહેવાય। પ્રશ્ન ચાર નીચેના વાક્યોને વાર્તાના ઘટાક્રમમાં ગોઠવો તો અહીંયા એક વાક્ય આપેલા છે સિંહ એક સિંહ વોકળા પાણી આવતો દેખાય છે અને મોતને ઘાટ ઉતારી દીધો વોકળાની નજીક એક શું છે ઊંચો માચડો બાંધ્યો હતો સિંહના આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા તો આમાં પહેલું આવશે વોકળા નજીક એક ઊંચો માચડો બાંધ્યો હતો પછી બીજું એક સિંહ વોકળા પાણી આવતો દેખાયો ત્રીજું સિંહના આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો। હવે પ્રશ્ન છેલ્લો છે પાંચમો આ એકમમાંથી જોડાક્ષર શોધીને લખો બરાબર। જોડાક્ષર એટલે અડધા અક્ષરવાળા જિલ્લો નવેમ્બર વિસ્તાર અત્યારે ગુસ્સો બરાબર બન્યા ત્યારે લાગ્યું આવું। પ્રશ્ન છ છે નીચે લંબગુણમાં કેટલાક શબ્દો ભેગા થઈ ગયા છે તેમાંથી ઉદાહરણ મુજબ યોગ્ય જોડ બનાવીને લખો એક ઉદાહરણ નાનકડું ગામ એ રીતે જંગલી જાનવર ઓછું મૂલ્ય માછડો ઊંચો અજવાળું ઝાકું હિંમતબાજ છોકરા। તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આટલું જ આ વિડીયો જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો।